જૂનાગઢ જિલ્લામાં પતંગ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો તો બીજી તરફ પતંગ ચગાવતા અકસ્માતોની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી. ક્યાંક પતંગના દોરાની ઇજાઓ તો ક્યાંક અગાસી પરથી પડવાની ઘટનાઓ સામે આવી હતી. મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે જૂનાગઢના અલગ અલગ જિલ્લાઓમાં પતંગ રસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા આગાસીઓ પર જોવા મળ્યા હતા. આકાશ સવારથી જ રંગબેરંગી પતંગોના માહોલમાં ફેલાઈ ગયું હતું. તો આ દિવસે પતંગ ચગાવતા અને અન્ય આવન જાવન કરતા રહેવાસીઓની અનેક આકસ્મિક ઘટનાઓ બની હતી. ગગનચુંબી આકાશ અને રંગબેરંગી પતંગ ઉડી રહી હોય અને પતંગ રસિયાઓ પતંગ ઉડાવવામાં મગ્ન હોય ત્યારે અલગ અલગ તાલુકામાં નાની મોટી ઘટનાઓ સામે આવી હતી. જૂનાગઢમાં 2 વર્ષનું બાળક બીજા માળેથી પટકતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો. તો જૂનાગઢની બીજી ઘટના પણ સામે આવી હતી, જેમાં એક યુવાન બાઇક પર જતા હતા ત્યારે રસ્તામાં પતંગનો દોરો ગાલ પર આવતા ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મનીષ ટાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.